गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 गणित विषय चैप्टर नंबर 6 छेल्ले आपणे अध्याय 6.1 अने 6.2 जोयुं हतुं, तेमां आपणे समरूप आकृति विषे अभ्यास कर्यो हतो। हवे आपणे समरूप त्रिकोण विषे जोवानुं छे। तो अहींया बे त्रिकोण अहींया आपेला छे, एबीसी अने डीईएफ। बंने त्रिकोण जोईए तो ते अलग अलग छे, પણ તેમના જે અનુરૂપ ખૂણાઓ છે એટલે એ ને અનુરૂપ ડી, બી ને અનુરૂપ ઈ, સી ને અનુરૂપ એફ કહેવાશે। અનુરૂપ ખૂણાઓ સમાન છે, એ બરાબર ડી, બી બરાબર ઈ, સી બરાબર એફ, અને અનુરૂપ બાજુઓ એટલે એ બી ને અનુરૂપ ડી ઈ, બી સી ને અનુરૂપ ઈ એફ, એ સી ને અનુરૂપ ડી એફ। અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે એટલે એ બી છેદમાં ડી ઈ બરાબર બી સી છેદમાં ઈ એફ બરાબર એ સી છેદમાં ડી એફ, આ રીતે હોય તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય। સમરૂપ ત્રિકોણને સંકેત મારી રીતે લખાશે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડી ઈ એફ। સમરૂપતાની બીજી શરત જોઈએ, પહેલાં ખૂખું શરત, જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય, તેથી બંને ત્રિકોણો સમરૂપ કહેવાય છે, જેને ખૂણો એટલે ખૂખું શરત તરીકે ઓળખાય છે। આ જ પ્રમાણે બે ખૂણાઓ સમાન હોય તો પણ બંને ત્રિકોણની સમરૂપતા હોય છે, જેને ખૂખું શરત તરીકે ઓળખાય છે। પછી બાજુ 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 એટલે બા 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 શરત, જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુના સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે બાજુઓ સમપ્રમાણ હોય તો તેમના ખૂણા પણ સમાન હોય છે, તો બંને ત્રિકોણો સમરૂપ કહેવાય છે, તેને બા 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 શરત તરીકે ઓળખાય છે। પછી બાજુ ખૂણો બાજુ, બે બાજુ વચ્ચે ખૂણો આવેલો હોય, જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બે બાજુને અંતર્ગત હોય એટલે તેમની વચ્ચે આવેલો હોય તો તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય। આ શરતને બાખુબા શરત તરીકે ઓળખવામાં આવે છે। બાખુબા એટલે બે બાજુ વચ્ચે ખૂણો આવેલો હોય તો બાખુબા શરત કહેવાય। પછી સદ્ય 6.3માં એ પ્રમાણે આપણે સમરૂપ ત્રિકોણ છે કે નહીં તે જણાવવાનું છે અને કઈ શરત છે તે લખવાની છે। પહેલાંમાં આકૃતિ આપી છે, એ 60 છે, અહીંયા પી 60 છે, બી 60, બી 80 છે, ક્યુ 80 છે, સી 40 છે, આર 40 છે, એટલે અનુરૂપ ખૂણાઓ સમાન છે, માટે શરત લાગશે ખૂખું શરત, માટે સમરૂપ ત્રિકોણ એબીસી સમરૂપ પી ક્યુ આર તરીકે ઓળખાય। પછી બીજામાં એ બી સી ત્રિકોણ છે અને પી ક્યુ આર છે, એ બી 2, પી ક્યુ 6, બી સી 2.5, ક્યુ આર 4 છે, એ સી 3 છે અને પી આર 5 છે। તો અહીંયા જોવાનું, આપણે સૌથી નાની બાજુ એ બી છે, આમાં સૌથી નાની બાજુ ક્યુ આર, તો એ બી છેદમાં ક્યુ આર, એનાથી મોટી બી સી, તો અહીંયા એનાથી મોટી આવશે પી આર, એટલે બી સી છેદમાં આર પી, આ સૌથી મોટી છે એસી, અહીંયા સૌથી મોટી પી ક્યુ, એસી છેદમાં પી ક્યુ, એટલે 2 ના છેદમાં 4, 2.5 છેદમાં 5 લખીએ, 3 ના છેદમાં 6 લખીએ, એ જવાબ આવશે 1 ના છેદમાં 2, 2 દૂ 4, 25 દૂ 50 અને 3 દૂ 6, એટલે તેમનો ગુણોત્તર સમાન હોવાથી બાજુ 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 બા બા શરત લાગશે અને સમરૂપતા એ બી સી ક્યુ આર પી, કેમ કે અહીંયા સૌથી નાની બાજુ એ બી તો ક્યુ આર, એટલે એ બી સામે ક્યુ આર, પછી બી સી આર પી તો બી સી અહીંયા આર પી, એ પ્રમાણે સી એ પી ક્યુ, સી એ તો અહીંયા પી ક્યુ, એ પ્રમાણે શરત બનશે। ત્રીજામાં અહીંયા પણ 3 બાજુ આપી છે, એટલે જોવાની સૌથી નાની બાજુ એમ પી 2 છે, અહીંયા સૌથી નાની ડીઈ, તો અહીંયા પછી એલ એમ 2.7 છે, એલ પી 3 છે, અહીંયા ડી ઈ 4 છે, ઈ એફ 5 છે અને ડી એફ 6 છે। તો જોઈએ અહીંયા, તો એલ એમ છેદમાં ડી ઈ, 2.7 છેદમાં 4 લખીએ
तो जवाब अलग आए थे एमपी छेद में ई एफ बे छेद में पांच के एलपी छेद में डी बदा में जवाब अलग अलग हो आ बने त्रिकोणों समरूप त्रिकोण नहीं। पछी में बे बाजू और एक खूणो आप बाजू एम एन बे पॉइंट पांच अँ लखी आप अँपरू है पी क्यू पांच तो बे पॉइंट पांच छेद में पांच एले एकना छेद में बे एम एल पांच अँ क्यू आर दस है पांचना छेद में दस एले एकना छेद में बे अंतमी वच्चे खूणो है सित्तेर अँ सित्तेर तो बाजू खूणो बाजू तो बा खू बा शरत लगते त्रिकोण एम एन एल समरूप त्रिकोण क्यू पी आर बन से। पची पांचमा में बे त्रिकोण है एबीसी डीई एफ अँ जो आप तो खूणो ए एसी है अँ एफ एसी है बाजू ए बी बे पॉइंट पांच है बी सी त्रण से बे बाजू ने खूणो है पण खूणो बने बाजू वच्चे आपेलो नहीं अँ बे बाजू वच्चे खूणो आपेलो है एक में बे बाजू वच्चे खूणो नहीं बीजा में आपेलो है माटे आ बने त्रिकोणों समरूप त्रिकोण कहवाशे नहीं बने में अलग अलग आपेलू है। तो छठो दाखिल जाते करवानो छे स्वप्रयत्न। प्रश्न बे में बे समांतर रेखा आपी छे अहीं बे त्रिकोण ओ डी सी अने ओ बी ए आपेला छे बने समरूप त्रिकोण छे बी ओ सी 125 सी डी ओ 70 छे तो डी ओ सी होधवानुं छे डी सी ओ होधवानुं छे अने ओ ए बी आटली बाजू आपणे शोधवानी छे। सौथी पहेला आपणे जोईए के अहीं बी ओ सी 125 छे एटले अहीं बनशे रेखिक जोड़नो खूणो तो डी ओ सी वत्ता बी ओ सी बराबर 180 माटे डी ओ सी बराबर 180 ओछा 125 एटले डी ओ सी बनशे 55 तो डी ओ सी 55 बनशे। એ પ્રમાણે ત્રિકોણ ડી ઓ સીમાં ડી વત્તા ઓ વત્તા સી બરાબર 180 ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 હોય છે ડી 55 ઓ 70 સી શોધવાના છે તો સી બરાબર 180 ઓછા 125 એટલે ડી સી ઓ 55 ડી સી ઓ પણ 55 મળશે અને અહીંયા બનશે અહીંયા યુગ્મ કોણ અહીંયા 55 એટલે આ પણ 55 બનશે તો બંને ત્રિકોણો સમરૂપ છે એટલે ઓ સી ડી અને ઓ એ બી બંને સરખા ખૂણા માટે એ પણ 55નો ખૂણો બને એટલે ડી સી ડી ઓ સી 55 ડી સી ઓ પણ 55 અને ઓ એ બી પણ 55 થશે। પછી સમલંબ ચતુષ્કોણ આપ્યો છે એ બી સમાંતર ડી સી ત્રિકોણો એ સી બી ડી બંને ઓમાં છેદે છે તો અહીંયા પહેલાં બનશે અહીંયા સાબિત કરવાનું છે ઓ એ છેદમાં ઓ સી બરાબર ઓ બી છેદમાં ઓ ડી ઓ એ છેદમાં ઓ સી બરાબર ઓ બી છેદમાં ઓ ડી સાબિત કરવાનું છે તો અહીંયા ઓ બી એ ઓ બી એ આ ખૂણો ઓ ડી સી આ ખૂણો યુગ્મ કોણ બને એટલે ખૂણા એકરૂપ થશે એ જ પ્રમાણે ઓ એ બી અને ઓ સી ડી આ બંને ખૂણા પણ થશે સમાન આ બંને ખૂણા સમાન છે માટે ખોખું સરક પરથી આ બંને ત્રિકોણો પણ સમરૂપ ત્રિકોણ થશે માટે ઓ એ છેદમાં ઓ સી બરાબર ઓ બી છેદમાં ઓ ડી। પછી આપણને પ્રશ્ન ચારમાં ત્રિકોણ પી ક્યુ આર આપ્યો છે એમાં ક્યુ આર છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી છેદમાં પી આર આપ્યા છે અને ખૂણો એક અને ખૂણો બે બંને એકરૂપ આપ્યું છે તો પી ક્યુ આરમાં એક અને બે બંને સમાન ખૂણા છે એકની સામે લઈએ પી આર અને બેની સામે લઈએ પી ક્યુ એ સમાન થશે સામેની બાજુ સમાન થશે પછી એના પરથી કહી શકાય આપણે કે ક્યુ આર છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી છેદમાં પી આર હવે ક્યુ પી આર અને ક્યુ પી બંને સરખા છે અહીંયા આપણે જોજો ક્યુ આર અને પી આર અને પી ક્યુ બંને સરખા છે પી આર અને પી ક્યુ બંને સરખા છે એટલે પી આરની જગ્યાએ પી ક્યુ
બે ત્રિકોણ પી ક્યુ એસ અને ટી ક્યુ આરમાં આ બે ત્રિકોણ બને છે ક્યુ આર છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી છેદમાં ક્યુ પી. આપણે એને ઉલટાવી દઈએ તો ક્યુ એસ છેદમાં ક્યુ આર બરાબર ક્યુ પી છેદમાં ક્યુ ટી. તો આપણે એકની સામેનો ખૂણો લઈએ, આપણે એકની સામે જે છે એની સામે, તો એસ ક્યુ પી બરાબર આર ક્યુ ટી બંને એકના જેટલા ખૂણા બનશે. માટે બાખૂબા બાજુ ખૂણો બાજુ શરત પરથી આપણે કહી શકાય કે પી ક્યુ એસ સમરૂપ ટી ક્યુ આર બને છે. પછી ત્રિકોણ પી ક્યુ ની બાજુઓ પી ક્યુ આર પી આર અને ક્યુ આર બિંદુઓ એસ અને ટી આવેલા છે, જેથી પી બરાબર આર ટી એસ આ બંને ખૂણાઓ સમાન છે આપેલા છે આપણે આકૃતિમાં. સાબિત કરવાનું છે કે આર પી ક્યુ આર પી ક્યુ અને આર ટી એસ આ બંને ખૂણા આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો આર પી ક્યુ અને આર ટી એસમાં આપણને ખૂણા આપ્યા છે સમાન આર પી ક્યુ બરાબર આર ટી એસ, બીજો ખૂણો છે પી આર ક્યુ અને ટી આર એસ. પી આર ક્યુ અને ટી આર એસ એક જ ખૂણો થશે એટલે ખૂખું શરત પરથી આર પી ક્યુ અને આર ટી એસ સમરૂપ ત્રિકોણ થશે. તે જ પ્રમાણે જોઈએ આપણે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ સી ડી. ત્રિકોણ એ બી ઈ અને એ સી ડી આ બંને ત્રિકોણો છે, તો એ ડી ઈ સમરૂપ એ બી સી, એ ડી ઈ સમરૂપ એ બી સી આ બંને ત્રિકોણોમાં એ બી ઈ એકરૂપ એ સી ડી છે, માટે આ સમરૂપતાનું ચિહ્ન છે. સમરૂપતા એટલે કે તેના બધા ખૂણા અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય. એ બી બરાબર એ સી અને એ ઈ બરાબર એ ડી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, માટે એના પરથી લખી શકાય આપણે એ બી છેદમાં એ સી બરાબર એ ઈ છેદમાં એ ડી. આપણે તેમાં એ બી છે છેદમાં એ સીની જગ્યાએ એ ઈ, એ ઈની જગ્યાએ એ સી ઉલટા સુલટી કરીએ છીએ. અહીંયા એ બી છેદમાં એ ડી બરાબર એ સી છેદમાં એ ઈ લખીએ છીએ, કેમ કે એ ઈ અને એ ડી બંને સરખા છે. અહીંયા આપેલું છે આપણને, માટે ત્રિકોણ એ ડી ઈ અને એ બી સીમાં એ બી છેદમાં એ ડી બરાબર એ સી છેદમાં એ ઈ થશે. પરિણામ એક પરથી આપણે ખૂણો ડી એ ઈ બરાબર બી એ સી, ડી એ ઈ બરાબર બી એ સી બંને એક જ ખૂણો છે, માટે બાજુ ખૂણો બાજુ બાખૂબા બે બાજુ વચ્ચે ખૂણો આવેલો હોવાથી એ ડી ઈ અને એ બી સી સમરૂપ ત્રિકોણો થશે. એ બી એ ડી અહીંયા એ બી છે એ ડી છે એ સી છે અને એ ઈ છે, તેમની વચ્ચે ખૂણો આવેલો છે એ, એટલે બાખૂબા શરત લાગુ પડશે. તે જ પ્રમાણે પ્રશ્ન આઠમાં બિંદુ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીની લંબાવેલ બાજુ એ ડી પર બિંદુ છે, બી ઈ એ સી ડીને એફમાં છેદે છે, અહીંયા એફ આવેલો છે. સાબિત કરવાનું છે એ બી ઈ એ બી ઈ સમરૂપ સી એફ બી સી એફ બી. હવે એ બી અને સી એફ બીમાં બી એ ઈ બરાબર એફ સી બી, બી એ ઈ એફ સી બી બંને 90ના ખૂણા બનશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોવાથી બી ઈ છેદિકા બનતી હોવાથી એ ઈ બી એ ઈ બી અને સી એફ બી સી એ સી બી એફ સોરી સી બી એફ આ બંને ખૂણાઓ પણ સમાન થશે. પરિણામ એક અને બે પરથી ખૂણો ખૂણો શરત લાગશે. અહીંયા પણ ખૂણો છે અહીંયા પણ ખૂણો છે, એટલે ખૂબ શરત પરથી એ બી ઈ એ બી ઈ અને સી એફ બી બંને સમરૂપ ત્રિકોણ બનશે. પ્રશ્ન નવમાં ત્રિકોણ એ બી સી અને એ એમ પી કાટકોણ ત્રિકોણ છે, એ બી સી એ એમ પી ખૂણો બી અને એમ કાટખૂણો છે. પહેલું સાબિત કરવાનું છે એ બી સી સમરૂપ એ એમ પી,
एबीसी समरूप ए एम पी तेमा जोईए आपणे वाला खूणो ए बी सी बराबर ए एम पी है काटखूणो है एटला माटे अने बी ए सी बराबर एम ए पी सामान्य खूण माटे कूकू शरत पछी समरूपता बनशे ए बी सी समरूप ए एम पी माटे आपने पहली शरत आपने मिली जाए छे ए बी सी समरूप ए एम पी। बीजू आपने मांगू छे सी ए बरा सी ए छेदमा पी ए बराबर बी सी छेदमा एम पी। હવે અહીંયા આપણને મળી ગયું છે એબીસી સમરૂપ એએમપી, તેના પરથી લખી શકાય સીએ છેદમાં પીએ બરાબર બીસી છેદમાં એમપી, માટે સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે। પ્રશ્ન 11, ઈ એ સમદ્રી બાજુ ત્રિકોણ એબીસીની લંબાયેલી બાજુ સીડી પર આવેલું છે, એ બી બરાબર એસી છે, ए डी लंब बी सी है और ई एफ लंब ए सी है। साबित करवानुं छे ए बी डी समरूप ई सी एफ, ए बी सी समरूप ई सी एफ। पहला बंने त्रिकोण में जोवानुं छे के ए बी अने ए सी बंने सरखा छे, ए बी अने आप्युं छे अहीं ए सी, ए बी ए सी बंने सरखा छे। માટે તેની સામે એ સી બી, એસીની સામે એ બી સી બંને સરખા થશે। આ રીતે ઈ સી એફ, ઈ સી એફ અને એ બી સી છે એટલે એ બી ડી એ બંને ખૂણા સરખા થશે, પરિણામ એક। એ ડી લંબ બી સી છે અને ઈ એફ લંબ એ સી છે, માટે અહીંયા કાટખૂણો બનાવે છે કે ડી કાટખૂણો છે અને એફ કાટખૂણો છે, પરિણામ બે। પરિણામ એક અને બંને પરથી બંને ખૂણા ખૂણા છે એટલે કુકુ શરત પરથી એ બી ડી અને ઈ સી એફ સમરૂપ ત્રિકોણ થશે। પ્રશ્ન 13, બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુ બીસી પરનું એવું બિંદુ છે જેથી ખૂણો એડીસી બરાબર બીએસી, એ ડી સી બરાબર બી એ સી। સાબિત કરવાનું છે સી એ સ્ક્વેર બરાબર સી બી ગુણ્યા સી ડી। પહેલાં આપણને બંને ત્રિકોણ આપ્યા છે એ બી સી અને એ ડી સી, એ બી સી અને એ ડી સી, તેમાં બી સી એ, બી સી એ અને ડી સી એ સામાન્ય ખૂણો બનશે સી, માટે કોકુ શરત પરથી કહી શકાય કે અહીંયા બંને ત્રિકોણો જે છે સમરૂપ ત્રિકોણ છે, બી એ સી બર એ સમરૂપ એ ડી સી સમરૂપ ત્રિકોણ હોવાથી સમરૂપતાની શરત છે સી એ છેદમાં સી ડી, સી બી છેદમાં સી એ। કરીએ ક્રોસ ગુણાકાર, સી એ સ્ક્વેર બરાબર સી બી ગુણ્યા સી ડી, આ પ્રમાણે થશે। પ્રશ્ન 15, એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો, 6 મીટર શિરોલંબ વાંસ છે, બી પડછાયો છે 4 મીટર, પડછાયો બી સી 4 મીટર, એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર લંબાઈ છે, એનો પડછાયો પણ 28 મીટર આપ્યો છે, તેની ઊંચાઈ આપણે શોધવાની છે, ઊંચાઈ જ શોધવાની છે। અહીંયા એ બી સી સમરૂપ ડી એફ કુકુ શરત પરથી એ બી છેદમાં ડી ઈ બરાબર બી સી છેદમાં ઈ એફ, સિમ્પલ છે સમપ્રમાણતાનો નિયમ। 6 ના છેદમાં એચ બરાબર 4 ના છેદમાં 28, તો એચ બરાબર 28 ગુણ્યા 6 છેદમાં 4 એટલે 42 મીટર આપણને ત્યાંની ઊંચાઈ મળશે।